જયંતિએ સ્મરણાંજલિ નિમિત્તે શહીદ વંદના કાર્યક્રમ યોજાયો. લોક ગાયિકા અલ્પા પટેલ, લોક સાહિત્યકાર હરીશ દાન ગઢવી શહીદ વંદના રજૂ કરી તેમાં એકત્ર થયેલું ફંડ શહીદ પરિવારને અર્પણ કરવામાં આવશે. કેશોદના મંડપ લાઇટ સાઉન્ડ એન્ડ ફ્લાવર એસોસિએશન દ્વારા કાશ્મીર ખીણના પુલવામા આતંકી હુમલામાં શહીદી વહોરતા સીઆરપીએફના જવાનોને પ્રથમ માસિક પુણ્યતિથિએ સ્મરણાંજલિ નિમિત્તે શહીદ વંદના લોક ડાયરાનું આયોજન ગતરાત્રિના કેશોદના વેરાવળ મુકામે આવેલ વ્રજવાડી ફાર્મમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં કેશોદ શહેરના સમાજના તમામ સમાજો, જ્ઞાતિઓ, મંડળો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કેશોદ શહેર તથા બહાર ગામથી શ્રેષ્ઠીઓ પધાર્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ શહીદો માટે 2 મિનિટનું મૌન પાળી શહીદોને સ્મરણાંજલિ રૂપી લોક ડાયરા દ્વારા શહીદ વંદના રજૂ કરવામાં આવી, જે લોક ડાયરામાં નિવૃત્ત ફોજીઓ, ધારાસભ્યો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની ઝૂમી ઉઠ્યા હતા અને શહીદોના પરિવારોને મોકલવામાં આવનાર ફંડ માટે રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. શહીદ વંદનાના આયોજનનો તમામ ખર્ચ મંડપ લાઇટ સાઉન્ડ એન્ડ ફ્લાવર એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. શહીદ વંદના લોક ડાયરામાં જે ફંડ એકત્ર થયું તે તમામ ફંડ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવશે. શહીદ વંદના લોક ડાયરામાં શહેરીજનો, કેશોદ તાલુકા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તન મન ધનથી સાથ સહકાર આપ્યો હતો. ભરત સોંદરવા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, કેશોદ.